યાદ રાખવાના મુદ્દા એમાં છે દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી ડાબી બાજુ અહીંયા એકમ હોય, પછી આ સાઈડ શું આવે? દશક આવે, પછી સો આવે. તો કે દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી ડાબી બાજુ દશકના સ્થાન તરફ જતાં અંકની સ્થાન કિંમત 10 ગણી થઈ જાય છે. એટલે એકમના સ્થાનથી આપણે ડાબી બાજુ જવાનું, એટલે આમ બાજુ જાઓ તો એની સ્થાન કિંમત તરફ જતાં તો એ કિંમત સ્થાન કિંમત કેટલા ગણી થઈ જાય છે? તો કે 10 ગણી થઈ જાય છે. પછી જે દશાંશ અપૂર્ણાંકમાં સૌના સ્થાનની જમણી બાજુએ દશકના સ્થાન તરફ જઈએ તો સ્થાન કિંમત 10માં ભાગની થતી જાય છે. એટલે કે દશાંશ અપૂર્ણાંક 100ના સ્થાને જઈએ, હવે અહીંયા જો આ એક જ હોય આમાં પછી 10 થઈ જાય, પછી 100ના સ્થાને જોઈએ તો અહીંયા એક ગણી હતી, અહીંયા 10 ગણી થઈ જાય. અહીંયા કેવા ગણી થઈ જાય? 100 ગણી. તો કે સ્થાન કિંમત 10માં ભાગ જેટલી ભાગની થતી જાય છે. હવે દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનની જમણી બાજુએ જતા, હવે આ એકમનું સ્થાન એની કઈ બાજુએ જવાનું? આમ બાજુ, એટલે કે જમણી બાજુએ જતા, એટલે કે દશાંશની જમણી બાજુએ જઈ તો તેમ સ્થાન કિંમત 1ના છેદમાં. હવે દશાંશ જગ્યાએ શું આવે? 1ના છેદમાં 10, પછી દશાંશ, પછી સતાંશમાં શું આવે? 1ના છેદમાં 100, અને સહ સતરાંશમાં શું આવશે? 1ના છેદમાં 1000. આવી રીતે કિંમત થઈ જાય છે. હવે અહીંયા છે 142.356માં અંકોની સ્થાન કિંમત જણાવો. હવે 142.356માં એની સ્થાન કિંમત જોવાની છે. તો હવે પોઈન્ટ પહેલાની આમ ડાબી બાજુ ગણીએ આપણે, બરાબર, પોઈન્ટ પહેલાની. તો આ શું થશે? એકમ, આ દશક અને આ સો. તો એ આ ગણવાનું, એકમ હોય તો એક સાથે ગુણાવાના, દશક હોય તો 10 સાથે ગુણાવાના, અને આ સંખ્યાને 100 આવતા હોય તો 100 સાથે ગુણાવાના. તો આપણે છેલ્લેથી જોઈએ તો આને આપણે એકમ, અહીંયા શું? એકમ, દશક, સો. તો 1 × 100, પછી વત્તા કરવા હોય તો વત્તા કરી શકીએ. 4 × દશકના સ્થાન છે તો 4 ની સાથે 10ને ગુણાવાના. 2 છે એકમના સ્થાન છે તો 2ને કેટલી સાથે ગુણાવાના? 1 સાથે ગુણાવાના. જે જેના સ્થાન ઉપર એના સાથે ગુણાવાના. પછી આપણે એમાં જો પોઈન્ટ પછીમાં જોઈએ તો આને શું કહેશું? દશાંશ, આને સતાંશ, અને આને સહસતરાંશ. તો હવે આ આ કોના સ્થાને છે? 3 છે, એ કોના સ્થાને છે? તો કે એ દશાંશના સ્થાને છે, તો 1 ના છેદમાં 10 સાથે ગુણાવાના. 5 છે એ સતાંશના સ્થાને છે, તો 1 ના છેદમાં 100 સાથે ગુણવાના. અને 6 છે એ સહસતરાંશના સ્થાને છે, તો 1 ના 6 એટલે કે જે સંખ્યા એની સાથે કોના સાથે ગુણાવાના? 1 ના છેદમાં 1000 સાથે ગુણાવાના છે. ચાલો હવે એમાં આપણે જોઈએ તો કોઈ પણ સંખ્યા આપણી પાસે આપેલી હોય, સમજી લો આવી રીતે હતું કે 12 ના છેદમાં 10 હતા, તો આપણને એનો ભાગાકાર કરવો હોય અથવા તો એને આપણે શોર્ટ રૂપમાં લખવું હોય તો પોઈન્ટમાં 10 આમ અને છેદ કાઢવું હોય તો ઉપર શું ચાલે? જેટલા 1 હોય, સમજી લો 1 0 છે તો છેલ્લેથી ગણતી તો આનો ભાગાકાર કરીને શું જવાબ મેળવતી? તો કે 1 ના 1.2. હવે એવી જ રીતે મારી પાસે 166 એના છેદમાં 100 હોય તો હું શું કરતી? 1 અને 2, તો 1 અને 2 ગણી અને 1.66 એટલે જેટલા હોય ને એના 2 છેલ્લેથી ગણો, 1 2, તો 1 અને 2 એની આગળ શું લગાડી? પોઈન્ટ લગાડી, અને આ જવાબ મળતું આપણને જો છેદ કાઢવો. પછી એવું હતું કે છેદમાં 1000 છે તો અહીંયા પોઈન્ટ કાઢ પડે, આ 0 કાઢો એટલે 1 2 3 1 2 3, તો 6.234 આવી રીતે આપણે જવાબ મેળવતા. હવે આપણી પાસે આવી રીતે હતું તો આવું સ્ટેપ મેળવતા, જો આવું હોય તો આપણને આ લેવું હોય તો કેવી રીતે લેવાનું? સમજી લો આપણી પાસે છે 6.44, તો મને આ પોઈન્ટ કાઢવો હોય. જો અહીંયા આપણે એમ છેદ કાઢવો હોય તો આપણે પોઈન્ટ લગાડતા, પણ મને પોઈન્ટ કાઢવો હોય તો શું કરવાનું? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2, તો પહેલાં 644 લખી નાખવાનું. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2, તો 2 0 લગાડી નાખવાનું. એવી જ રીતે અહીંયા 1.8, તો પોઈન્ટ પછી કેટલી જગ્યા છે? તો 1, તો 1 18 ના છેદમાં કેટલા લખી નાખવાના? 10, તો એનો શું થાય? જવાબ થાય. એવી જ રીતે જો આમાં એવી જ રીતે 343.6, તો 343 ને 6 લખી નાખવાના. પોઈન્ટ પછી 1 સંખ્યા હોય તો શું કરી નાખવાનું? 10 કરી નાખવાનું. એવી જ રીતે હોય 6.333, તો આનું કેવી રીતે થાય એનું પણ એવી. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3, તો નીચે 3 0 મૂકી દેવાના અને ઉપર પોઈન્ટ કાઢીને એમને
લખી નાખવાનું. તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.2. હવે છે સ્વાધ્યાય 8.2, એમાં ક્વેશ્ચન નંબર 1 છે, આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખવાની છે. હવે આનો દશાંશનો ઉપયોગ કરી આ કોષ્ટકની, અહીંયા આ કોષ્ટક જે નીચેનું આપેલું છે એ પૂર્ણ કરવાનું છે, આ જે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે, અને અહીંયા જે સંખ્યા આપેલી છે એના મદદથી. હવે એમાં આપણી પાસે પહેલું એ છે, તો જે એકમો આમાંથી જોઈને એકમો એકમના સ્થાને, દશાંશ હોય દશાંશના સ્થાને, સત્તાંશ હોય સત્તાંશ, અને સંખ્યા આખે આખી ત્રણેય જોઈને કેટલાની થાય છે એ લખવાનું છે. હવે અહીંયા પહેલું જોવા જઈએ તો પહેલો આપણે ગણીએ તો આ કેટલા છે આપણી પાસે, આખે આખો કેટલાનો છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અને આમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કે 10 × એટલે આમે 10 છે અને આમે 10 છે, તો 10 × 10 કેટલા થઈ જાય, 100. એટલે આખે આખો ખાલી બોક્સ કેટલાનો થાય છે, તો કે 100નો થાય છે. તો એમાં આપણી પાસે 100 આ ટોટલ આખે આખો બોક્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આવી રીતે આખે આખું નાના નાના જે ચોરસ બોક્સ છે એ ગણીએ છીએ તો એ કેટલાના થાય છે, 100ના. એટલે 100 બોક્સ છે નાના નાના, એમાંથી ડોટ કરેલું ભાગ કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. તો આખે આખું 100નું છે, એમાંથી ડોટ કરેલા ભાગ કેટલા છે, 26, એટલે કે 26 છે આવા ટપકા કરેલા છે, ને આખે આખું બોક્સ કેટલાનું છે, તો કે 100નું છે. હવે આ જે 26 છે અહીંયા બે કેટલા આવે છે, 26 ના છેદમાં 100. હવે મને આમાં શું કરવું છે, તો કે આમાંથી મને 0 કાઢવા છે, તો શું કરવાનું, અહીંયા પોઈન્ટ લગાવે 1, 2, તો છેલ્લેથી ગણવાનું 1 અને 2, તો અહીંયા લખું 26 અહીંયા પોઈન્ટ અને અહીંયા 0, કારણ કે પોઈન્ટ, કારણ કે 1 અને 2, 1 ને 2 આગળ પોઈન્ટ લાગી ગયો, આગળ કોઈ સંખ્યા ન હોય તો 0, તો અહીંયા 26 શું આવ્યું, તો કે 0.26. તો એકમમાં કાંઈ આવ્યું આપણી પાસે ના, તો એકમમાં શું આવ્યું, તો કે 0. પછી આ દશાંશની જગ્યાએ કોણ આવે છે, તો કે 2, અને સત્તાંશની જગ્યાએ કોણ આવે છે, 6. તો એને આપણે જો લખવું હોય તો શું લખી શકીએ, 0. આમાં સંખ્યામાં શું આવશે, એકમ દશાંશ હોય એટલે હંમેશા અહીંયા પોઈન્ટ તો આવે જ, ગમે એ સંખ્યા, એકમ પછીની જે સંખ્યા હોય એટલે એકમની આમ બાજુ જે જમણી બાજુની સંખ્યા અહીંયા પોઈન્ટ તો લાગે, તો અહીંયા શું આવી જશે, 0.26. એવી જ રીતે આમાં આમાં આપણી પાસે કેટલા કેટલા છે, તો કે જો આ આખે આખું 100 છે, 100નું છે આખે આખું, તો અહીંયા હું લખું બીમાં આખે આખું 100 છે, જે આમાં છે 100નું થાય છે એટલે છેદમાં 100. હવે એમાં ડોટ કરેલા કેટલા છે, તો એ આખે આખામાં ડોટ કરેલા, એટલે 100એ 100માં ટપકા કરેલા છે, વત્તા એની બાજુમાં આખે આખું 100નું છે, તો 100. હવે એમાં ટપકા આખે આખા 100માંથી કેટલા ટપકા કરેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, તો 28 શું છે એમાં ટપકા કરેલા, તો 100ના છેદમાં 100 વત્તા 28ના છેદમાં 100, તો 0, 0 આપણે આમ જોવા જઈએ તો ઉઠે, અથવા તો 100 એકુ 100, તો અહીંયા શું આવે, 1 વત્તા. હવે આમાં તો છેદ નહીં ઉડે, તો આપણે પોઈન્ટ કાર્ડ લગાડી દેવાના 1 અને 2, તો 1 અને 2 ગણી 28, અને અહીંયા પોઈન્ટ, કારણ કે 1 ને 2, તો 1 અને 2 આગળ પોઈન્ટ, અને આગળ શું આવી જાય, 0. તો આ બેનો તમે સરવાળો કરો, 1 વત્તા 0.28, તો શું થઈ જશે, 1.28. તો હવે આમાં આપણે જોઈએ તો આ એકમના, આ એક પોઈન્ટ પહેલાંની સંખ્યા હોય તો એકમના સ્થાને, તો એકમમાં કોણ આવશે, 1, દશાંશમાં 2 અને સત્તાંશમાં 8. હવે એનો જોઈએ તો 1. શું થઈ જશે, 28. એવી જ રીતે આમાં આમાં પણ જો આખે આખા 100 છે પહેલું, તો 100ના છેદમાં 100, કારણ કે 100 બોક્સ છે, આખે આખો બોક્સ 100નો છે, એમાં ડોટે 100 ઉપર કરેલા છે, પછી બીજો આખો આખો 100નો છે, તો છેદમાં 100 ડોટ કેટલા ઉપર કરેલા છે, આ 10 ની લાઈન 10, આ 20, આ 30, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38 અને 29, તો કેટલા આવશે, 29ના છેદમાં 100. હવે એમાં જોઈએ તો કે આ અહીંયા 100 100 ઉડી જાય એટલે અહીંયા શું આવે, 1,
તો એક વત્તા આના પોઈન્ટ લગાડી દેવાનું, એક અને બે તો એક અને બે ગણી અને 0.38, એક વત્તા 0.38 તો એક પોઈન્ટ શું થઈ જશે, 1.38. તો હવે મારે એમાં જવું હોય તો અહીંયા હું શું લઉં, શું આવે મારે અહીંયા, તો કે એકમના સ્થાને એક, દશાંશના સ્થાને ત્રણ અને સત્તાંશના સ્થાને 8, તો શું આવે 1.38, એમાં શું આવશે જવાબ એનો 1.38. હવે છે ક્વેશ્ચન નંબર 2, નીચે આપેલા સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવાની છે. દશાંશ સ્વરૂપમાં એટલે ટપકા દર્શાવીને સંખ્યા લખવાની છે. તો મેં તમને પહેલે પણ આગળ કીધું, જો કોઈ સંખ્યા 100ને સ્થાને હોય તો એને 100 ગુણ એને ગુણ્યા 100 કરવાના, દશકને સ્થાને હોય તો એને ગુણ્યા 10 કરવાના, એકમના સ્થાને હોય તો એને ગુણ્યા 1 કરવાના, અને દશાંશના સ્થાને હોય સમજી ગયો 2 છે તો 2 ગુણ્યા 1ના છેદમાં 10 કરવાના. એવી જ રીતે આમાં પણ એવી જ રીતે 100 હોય તો જે સંખ્યા અહીંયા 5 આપેલી છે 5ને 1ના છેદમાં 100 સાથે ગુણાવાના, અને 67 1ના છેદમાં 1000 તો અહીંયા 0 છે તો 0ને 1ના સાથે 1000 સાથે ગુણાવાના. સમજી લો, જો અહીંયા કોઈ સંખ્યા હોય ને આ સંખ્યા છે તો આ 100ના સ્થાને છે તો એને 100 સાથે ગુણાવી નાખવાનો પછી વત્તા કરવાનું, આ સંખ્યા 10 સાથે છે તો એ દશકના સ્થાને છે તો 10 સાથે ગુણાવી નાખવા, વત્તા આ સંખ્યા એકમના સ્થાને છે તો આ 1 સાથે ગુણાવી નાખવાનું, પછી આને વત્તા કરવાનું એટલે આ બધાને પ્લસ કરવાનું તો છેલ્લે સંખ્યા મળે. આ સંખ્યા છે 2 એને 1ના છેદમાં 10 વડે ગુણો, આ 5 છે તો એને ઉપરવાળા સાથે ગુણવાના 1ના છેદમાં 100, આ 0 છે તો આને આની સાથે ગુણાવાના 1ના છેદમાં 1000. એવી રીતે બધા સંખ્યાને જે સંખ્યા જ્યાં હોય ત્યાં એની સાથે ગુણાવાના. જો નીચે એવી જ રીતે છે, 0 100ના સ્થાને, 0 દશકના સ્થાને, 3 એકમના સ્થાને, 2 દશાંશના સ્થાને, 5 સતાંશના સ્થાને, 0 સહસ્ત્રાંશના સ્થાને. તો 0 100ના સ્થાને હતું તો 0 ગુણ્યા 100 જે અહીંયા લખ્યું 0 ગુણ્યા 100 વત્તા, પછી આ 0 દશકના સ્થાને છે તો 0 ગુણ્યા 10 તો અહીંયા લખ્યું તું 0 ગુણ્યા 10 વત્તા, 3 એકમના સ્થાને છે તો 3 ગુણ્યા 1 તો અહીંયા લખ્યું વત્તા, 2 ગુણ્યા 1ના છેદમાં દશકના સ્થાને છે તો 2 ગુણ્યા 1ના છેદમાં 10 વત્તા, 5 ગુણ્યા 1ના છેદમાં 100 તો 5 ગુણ્યા 1ના છેદમાં 100 વત્તા, 0 ગુણ્યા 1ના છેદમાં 1000 તો 0 ગુણ્યા 1ના છેદમાં 1000. હવે આ બધા 0 ગુણ્યા 100 કરો તો 0, પછી એ બેનો ગુણાકાર કરવાનો 0 ગુણ્યા 10 એટલે 0, 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતાં જવાબ શું મળે છે 0 મળે છે. તો 0 ગુણ્યા 10 એટલે 0, 3 ગુણ્યા 1 એટલે 3 × 3, 2 × 2 છેદમાં 10ના 10, 5 × 5 છેદમાં 100ના 100, 0 × 1 એટલે 0 છેદમાં 1000. હવે આ બે 0 0 કાંઈ ના હોય તો 3, પછી અહીંયા 3ના 3 લખવાના. હવે 2ના છેદમાં 10 છે તો અહીંયા 2 પોઈન્ટ પહેલાં એક સંખ્યા આવી જાય તો 2ના અહીંયા 0 કાઢવું હોય મારે તો અહીંયા 1 પોઈન્ટ દઈ દઉં, 2 આગળ પોઈન્ટ તો પોઈન્ટ, પછી આના 2 અક્ષ 2 સંખ્યા ઉપર પોઈન્ટ થઈ જાય, અથવા તો તમે આવી રીતે કરી શકો 3ના 3 પછી તો અહીંયા લખું 0.2, આના 0.2 પછી આને મારે 0 કાઢવા હોય તો 0.05, કારણ કે જો 1 અને 2 તો 1 સંખ્યા છે તો બીજી નથી તો અહીંયા 0 લગાવીને આગળ 0.5 થઈ જાય, પછી અહીંયા 0 છે તો એ તો 0 0 જ થઈ જશે તો એનો કાંઈ મતલબ નથી. તો આ બેનો સરવાળો કરો તો 5 અને 2 પોઈન્ટના પોઈન્ટને 0. હવે પોઈન્ટ પહેલાં આપણે આ અહીંયા એકમના સ્થાને કોણ છે 3, તો અહીંયા 3 લખી શકાય, આ પોઈન્ટના 3 અહીંયા લખી શકાય બરાબર, આ પોઈન્ટના 3 આપણે અહીંયા લખી શકાય, તો એનો સરવાળો કરો તો 3.25 આવે અથવા તો 3.250 આવે. એવી જ રીતે જો આ નીચેનું બી છે, 1 છે એ 100ના સ્થાને તો 1 × 100 પછી વત્તા, 0 છે એ દશકના સ્થાને છે તો 0 × 10 વત્તા, 2 છે એ એકમના સ્થાને છે તો એને ગુણ્યા 1 વાર, પછી 6 છે એ દશાંશના સ્થાને છે તો 1ના છેદમાં 10 એને ગુણ્યા, આ 7ના સ્થાને છે 3 તો 1ના છેદમાં 100, આ 0 સહસ્ત્રાંશના સ્થાને છે તો એને ગુણ્યા 1ના છેદમાં 1000. તો આવી રીતે પછી આનો આપણે સરવાળો કરવાનો, એવી જ રીતે જેમ પહેલાંનો કર્યો એવી જ રીતે બીજાનો કરવાનો, જે તમારે એના પછીના છે એ જાતે કરવાના છે જેથી તમને સમજમાં આવે અને તમને સરળતાથી સમજાઈ જાય. હવે છે ક્વેશ્ચન 3, નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો. હવે પહેલાં એની સ્થાન કિંમત બનાવ જોઈએ અને પછી એમાં કોષ્ટકમાં લખવાનું છે. તો હવે એમાં જોઈએ
तो के अहीं छे 0.29। हवे पॉइंट पछीनी संख्या हमेशा दशांश में होय अने पॉइंट पहेलानी एटले आम बाजूनी संख्या होय डाबी बाजूनी पॉइंटनी डाबी बाजूनी संख्या होय तो ई बधी सेम एकम दशक सौ में होय अने पॉइंट पछीनी सेम होय दशांश शतांश अने सहस्त्रांश में होय। तो एवी ज रीते आ जे छे तो छेलेथी गणो तो एकम दशक सौ एवी रीते आवे तो पॉइंट पछी आ छेलेथी गणो तो आ एकम छे बराबर। तो एकम हमेशा एकम में केवी रीते होय एकम में एक होय पछी दशक में सौ दस दशक में दस होय एकम दशक अने सौ में शू होय सौ होय पछी शू होय हजारो एवी रीते आवे। तो आ एकम ना जीरो छे ई कोना स्थाने छे एकम ना स्थाने तो जीरो गुणिया एक करवाना वत्ता बे छे ई कोना स्थाने छे दशक ना स्थाने। हवे आ एकम एनाथी नानू शू होय एकना छेदमां दस एनाथी नानू एकना छेदमां सौ एनाथी नानू एकना छेदमां हजार। तो आना आ जीरो छे ई आना स्थाने छे तो जीरो पॉइंट पछीनी ए जमणी बाजू होय तो ई आ दशकना स्थाने छे एटले एकना छेदमां दस तो बे बे आपेला छे तो बेना छेदमां शू आवे दस अथवा तो एने आपणे बे गुणिया एकना छेदमां दस होय गुणावी शकीए वत्ता नवना छेदमां सौ तो ई नवना छेदमां सौ एटले के आना स्थाने छे એટલે નવ ગુણ્યા એકના છેદમાં સો નવ એકુ નવ અને નવના છેદમાં સો તો આવી રીતે આપણે લખી શકીએ। એવી જ રીતે આ જી છે એકમના સ્થાને છે તો બે ગુણ્યા એક જીરો છે એ દશકના સ્થાને છે એટલે જીરોના છેદમાં દસ આઠ છે એ શેના સ્થાને છે એકમ દશક આનાથી સત્તાવીસના સ્થાને એટલે આઠના છેદમાં સો। હવે એમાં સી છે ઓગણીસ પોઈન્ટ સાઠ તો એક છે એ કોના સ્થાને છે આ જે એક છે ઈ અહીંયા જોઈએ તો આ એકમના સ્થાને છે આ દશકના સ્થાને છે તો એક ગુણ્યા દસ વત્તા નવ છે એકમના સ્થાને છે તો એક નવ ગુણ્યા એક વત્તા છ જી પોઈન્ટ છ છે પોઈન્ટ છ તો છ છે એ છના છેદમાં દસ એટલે કે સો દશાંશના સ્થાને છે અને જીરો છે એ કોના સ્થાને છે તો કે સતાંશના સ્થાને એટલે જીરોના છેદમાં સો। એવી જ રીતે એકમ દશક સો તો એક છે એ સોના સ્થાને છે તો એક ગુણ્યા સો એટલે કે આના સ્થાને છે તો એની સાથે સો ગુણવાના ચાર છે એ કોના સ્થાને છે તો કે દસના સ્થાને તો ચાર ગુણ્યા દસ વત્તા આઠ છે એ કોના સ્થાને છે તો કે એકમના સ્થાને તો આઠ ગુણ્યા એક વત્તા આ જે પોઈન્ટ છે તો પોઈન્ટ પચીસ છે તો એ દશાંશ અને આ સતાંશ તો ત્રણ છે એ દશાંશના સ્થાને ત્રણના છેદમાં દસ બે છે એ સતાંશના સ્થાને એટલે બેના છેદમાં સો। હવે એના પછી આ જી છે એકમ દશક સો બે છે એ સોના સ્થાને છે એટલે આ બે ગુણ્યા સો જીરો છે એ કોના સ્થાને છે દસના તો જીરો ગુણ્યા દસ આ જીરો કોના સ્થાને છે તો કે એકમના સ્થાને તો જીરો ગુણ્યા એક પોઈન્ટના પોઈન્ટ આઠ છે એ કોના સ્થાને છે દશાંશના તો આઠના છેદમાં દસ આ એક છે એ સત્તાંશના તો એકના છેદમાં સો અને બે છે એ સહસત્રાંશના એટલે બેના છેદમાં સો બરાબર। આટલું આપણે હવે જોયું હવે એમાં શું હતું કોષ્ટકમાં બતાવવાનું હતું તો આમાં તમે જો તો એકમ ને સોના સ્થાને આમાંથી કોઈ સંખ્યા છે નથી તો આ ડાયરેક્ટ એકમના સ્થાને જાવ સોના સ્થાનમાં કાંઈ નથી તો જીરો જીરો એકમના સ્થાને કોણ છે તો કે જીરો તો અહીંયા જીરો લખવાનું પછી દશાંશના સ્થાને બે તો બે પછી આના દશાંશ પછી સત્તાંશ સત્તાંશના સ્થાને કોણ છે નવ પછી સહસત્રાંશમાં કાંઈ છે તો કે ના એના પછી છે બે બે પોઈન્ટ જીરો આઠ તો બે છે યા એકમ તો એકમમાં એકમના બોક્સમાં બે જેના બોક્સમાં કાંઈ ના હોય તો ડેશ કરી શકો અથવા તો જીરો કરી શકો તો આ ડાયરેક્ટ બે છે એકમના સ્થાને છે એટલે કે બે પછી જીરો છે એ દશાંશના સ્થાને એટલે જીરો આઠ છે એ સતાંશના સ્થાને એટલે આઠ પછી કાંઈ ના હોય તો જીરો એના પછી છે ઓગણીસ પોઈન્ટ સાત તો એક આ એકમ અને આ દશક તો આ દસ એક છે એ દશકના સ્થાને તો અહીંયા દશકના બોક્સમાં લખવાનું નવ છે એ કોના સ્થાને છે એકમના સ્થાને એટલે એકમ પછી છ છે એ દશાંશના સ્થાને અને જીરો છે એ સતાંશના સ્થાને એવી જ રીતે એકસો અડતાલીસ પોઈન્ટ બત્રીસ તો આ જે એક છે એ કોના સ્થાને છે એક આ જો એકમ દશક અને સો તો એક સોના સ્થાને છે તો સોના બોક્સમાં એક પછી ચાર છે એ કોના સ્થાને છે દશકના સ્થાને તો દશકના બોક્સમાં ચાર પછી આઠ છે એ કોના સ્થાને છે એકમના સ્થાને તો અહીંયા આઠ ત્રણ છે એ દશાંશના સ્થાને અને બે છે એ સતાંશના સ્થાને એવી જ રીતે અહીંયા છે બસો પોઈન્ટ આઠસો બાર તો બે છે એ શું કોના સ્થાને છે દશાંશ દશકના સોના સ્થાને તો અહીંયા બે પછી આ બે જીરો 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 છે તો દશક અને એને એકમના સ્થાને પછી આઠસો અને બાર પોઈન્ટ તો આઠ એક અને બાર એવી રીતે થાય છે। હવે એના પછીનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ચાર એ આપણે જોઈએ
ક્વેશ્ચન નંબર 4 નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. હવે આને દશાંશ સ્વરૂપે લખવાનું છે. અહીંયા જો છેદમાં અહીંયા 0 ને છે તેને દશાંશ સ્વરૂપે લખી શકાય છે. તો પહેલાં તો સાદી જે સંખ્યા હોય ને એમને એમ છેદ વગરની એનો સરવાળો કરી લેવાનો. તો કે 20 અને 9 એટલે 29 વત્તા, હવે મારે આ 0 કાઢવો હોય તો આને પોઈન્ટ આપવો પડે. તો સંખ્યા કેટલી છે? તો કે 1 છે, એટલે કે પોઈન્ટ 1 જ 0 છે. તો 1 સંખ્યા ગણવાની છેલ્લેથી 1 અને આનો પોઈન્ટ, તો આગળ કાંઈ ના હોય તો 0 વત્તા આ 1 છે તો 2, 1 અને 2 તો અહીંયા 1 જ સંખ્યા છે. તો 1 અને એની પાછળ આગળ 2 મારે પોઈન્ટ આ 0 કાઢવા હોય તો અહીંયા 0 લગાડીને અહીંયા પોઈન્ટ કરીને 1. હવે 29 ના 29 આ બેનો સરવાળો કરવાનો, 0.4 વત્તા 0 નો જો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, પોઈન્ટ આ 0 અને 1 તો અહીંયા કાંઈ નથી. તો 1 4 ના 4 પોઈન્ટના પોઈન્ટ અને 0 તો વત્તા 0 પોઈન્ટ કેટલા થઈ જશે? 41. હવે 0.41 કરો તો આને હવે સરવાળો કરો તો અહીંયા જો અહીંયા આપણી પાસે શું છે, 29 પોઈન્ટ પછી એમાં કાંઈ સંખ્યા નથી તો 0 0 હોય પોઈન્ટ પછી, અને અહીંયા આપણને મળ્યું 0 પોઈન્ટના પોઈન્ટ અને 41 ના 41 તો 1 4 પોઈન્ટના પોઈન્ટ 0 વત્તા 9 તો 9 એટલે સરવાળો કરવાનો બેના, એનો જવાબ શું આવ્યો? 29.41. એનો શું થાય જવાબ? હવે એના પછીનું એના એમાં એવી જ રીતે આમાં તો 137 આપેલા છે તો 137 ના 137 આને મારે પોઈન્ટ આ 0 કાઢવા હોય તો 5 પછી આ 2 1 અને 2 તો અહીંયા 1 જ સંખ્યા છે 1 અને જો ન હોય બીજી સંખ્યા તો 0 લગાડી અને અહીંયા કરીને પોઈન્ટ તો 137 વત્તા 0.5 તો 137.05. હવે જો 137 પોઈન્ટ પછી કાંઈ નથી, 0 0 અહીંયા છે 0 પછી પોઈન્ટના પોઈન્ટ અને 0 5 5 ના 5 0.7 1 અને 3 તો આનો જવાબ શું આવે? 137.05. હવે એમની જ રીતે નીચે એમાં છે 7 ના છેદમાં 10 પછી છે 6 ના છેદમાં 100 અને 4 ના છેદમાં 1000 તો 7 ના છેદમાં મને આ જીત કાઢવા હોય તો આને શું આપી દઈશ? પોઈન્ટ આપી દઈશ તો 7 અહીંયા પોઈન્ટ અને અહીંયા 0 વત્તા 6 ને હોય તો અહીંયા 2 છે 1 અને 2 તો અહીંયા 1 જ છે તો 11 0 લગાડીને અહીંયા 0 અહીંયા પોઈન્ટ છે વત્તા આમ 1 2 3 તો અહીંયા તો 1 જ છે તો બીજા 1 નો અહીંયા 1 લાગ્યો પછી આ 2 ન હોય તો 2 0.0 તો હવે આનો સરવાળો કરો 0.7 વત્તા 0.06 વત્તા 0.004 હવે એનો સરવાળો કરો 4 ના 4 6 ના 6 7 ના 7 પોઈન્ટના પોઈન્ટ 0 ને એટલે 0.764 આનો સરવાળો શું થાય? 0.764 તો એ આપણો શું થાય જવાબ? એના પછીના આવી જ રીતે કરવાના છે જે જાતે કરવાના છે. ક્વેશ્ચન નંબર 5 નીચેના દરેક દશાંશને શબ્દમાં લખો. હવે આને મારે શબ્દમાં લખવું હોય તો હું કેવી રીતે શબ્દમાં લખીશ? તો બે રીતે લખી શકે છે. પહેલું છે 0.03 તો એને લખવાનું 0.03 અથવા તો 3 શું છે પોઈન્ટ પછી અહીંયા જો મારે સાદામાં ફેરવવું હોય તો 3 ના છેદમાં શું આવે? 100 આવે કારણ કે પોઈન્ટ પછી 2 છે. આનો પોઈન્ટ કાઢું તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો એ સંખ્યા પાછળ શું આવે? 2 0 તો અહીંયા આગળ 0 0 લખવાય તો કાંઈ મતલબના નથી તો એમાં શું આવશે? 3 ના છેદમાં 100 તો 100 હોય કેવો હોય? 27 તો એને આપણે એવી રીતે લખી શકીએ છીએ કે 0.03 અથવા તો 3/7. એના પછી છે 1.20 તો 1.20 એવી એટલે કે 2 એટલે કે 2 0 એટલે આના 2 અને 0 બરાબર. હવે અથવા તો 1.20 આવી રીતે પણ લખી શકીએ છીએ. પછી છે ત્રીજો 108.56 તો 108.5 અને 6 આવી રીતે લખી શકીએ છીએ અથવા તો 108.56 શું આ શેમાં છે? 27માં પોઈન્ટ પછી 2 છે તો અહીંયા 0 એટલે આ 0 2 હોય તો શું થાય? 27 થાય. એવી જ રીતે ડી છે 10.07 તો એને બે રીતે લખાય શબ્દમાં તો કે 10.07 એ લખાય અથવા તો 10.77 એવી રીતે લખી શકાય છે. પછી છે ઈ 0.032 તો 0.032 અથવા તો 32/37 કારણ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3 3 છે એટલે એ કોણ કહેવાય? 37 કહેવાય. હવે એના પછી છે
કે 5.008 તો 5.008 એવી રીતે લખી શકાય છે, અથવા તો 5.8 6.17 લખી શકાય છે. હવે એના પછીનું ક્વેશ્ચન, હવે ક્વેશ્ચન 6, સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુ વચ્ચે તેમની સંખ્યાઓ આવેલી છે, એટલે કે કયા બે વચ્ચે આ સંખ્યા આવે. તો એમાં પહેલું છે 0.06, તો જે 0.06 એ 0 થી મોટી, જ્યારે 0.1 થી કેવી થઈ જાય છે, નાની સંખ્યા, એટલે કે 0.06 છે 0 થી મોટી થઈ જાય છે, પણ 0.1 થી કેવી થઈ જાય છે, નાની થઈ જાય. તેથી 0.06 0 અને 0.1 ની શું આવે છે, વચ્ચે આવે છે. એના પછી છે 0.45, તો 0.45 એ 0.4 થી મોટી થાય, કારણ કે એની બાજુમાં જોવા જઈએ તો 0.4 થી મોટી થાય છે, અને 0.5 એટલે 0.4 એટલે 0.40 લઈ લઈએ, અને 0.50 લઈ લઈએ, બરાબર, કારણ કે પોઈન્ટ પછી આ 0.4 અહીંયા પાછળ જીરા આપણે લગાડી શકીએ છીએ. તો 45 થાય છે, તો 40થી મોટા થઈ જાય અને 50થી કેવા થઈ જાય, નાના થઈ જાય. તો એ કોની વચ્ચે આવે, તો 0.45 એ 0.4 અથવા તો 40 એ કહી શકો છો, તો 0.40 અને 0.50ની વચ્ચે આવી શકે છે. એના પછી છે 0.19, તો 0.19 એ 0.1 એટલે કે 0.10 કહી શકીએ, 0.1 એટલે 0.10 અને 0.2 એટલે 0.20. તો કે એમાં આપણે જોઈએ તો 0.19 છે તો 0.1 એટલે કે 0.10થી કેવા છે, મોટા છે, જ્યારે 0.2 એટલે કે 0.20થી કેવા છે, નાના છે. તેથી તે 0.1 અને 0.2ની વચ્ચે આવી શકે છે. હવે ડી 0.66, તો 0.66 એ 0.60 લેવાના, તો 0.60 અને 0.70, તો 0.60થી કેવા છે, મોટા છે, જ્યારે 0.70થી કેવા છે, નાના છે. તેથી 0.66 એ 0.6 અને 0.60ની વચ્ચે, એટલે આ બેની વચ્ચે આવી શકે છે. એવી જ રીતે એમાં નીચે છે 0.92, તો એ છે 0.9 અથવા તો 0.90 અને 0.100 કરો એટલે કેટલા આવી થાય, 1. તો કે 0.92 છે 0.9થી એટલે કે 90થી કેવા છે, મોટા છે, અને જ્યારે 1થી કેવા છે, નાના છે. તેથી 0.92 એ 0.90 અને 1ની વચ્ચે આવે છે. એના પછી છે 0.57, તો 0.57 એ 0.5થી મોટા છે, જ્યારે 0.6 એટલે કે 0.50થી 0.60 એટલે કે 0.50થી કેવા છે, મોટા છે, જ્યારે 0.60થી કેવા છે, નાના છે. તેથી બેની વચ્ચે આવી શકે છે. તો 0.57 એ 0.5 અને 0.6ની વચ્ચે છે, એવું આપણે કહી શકીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 7, હવે છે ક્વેશ્ચન નંબર 7, આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. હવે આ અપૂર્ણાંક આપેલા છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના છે. તો એના માટે સૌ પ્રથમ પહેલાં તો મને અપૂર્ણાંક લખવા માટે એના પોઈન્ટ કાઢવા પડે. તો એના પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય ને એટલા ઝીરો મૂકી દેવાના. તો આમાં પોઈન્ટ પછી કેટલી, 1 અને 2 સંખ્યા છે, તો ઉપર લખવાના 60 અને નીચે 1 અને 2 છે તો 100 લખી નાખવાના, બરાબર. હવે એમાં શું આવશે, તો કે એના છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો કે 20, 30, 60 અને 20, 30, 60 ને 20, 50, 100, તો 20, 20 શું થાય, ઉડી જાય. તો એનો જવાબ શું આવે, અહીંયા 3 વિધા ને 5, એટલે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે નાનામાં નાના રૂપમાં લખવું હોય તો એને કેટલા, કોના દ્વારા, તો 0.60 ને આપણે કોના દ્વારા, 3 ના છેદમાં 5 વડે લખી શકીએ છીએ. તો અહીંયા લખી શકીએ 0.60 બરાબર, અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે એમાં આવે છે 0.05, તો આમાં ઉપર શું આવી જશે, ખાલી 5, કારણ કે જે સંખ્યા 0નો તો કાંઈ મતલબ નથી, એની આગળની એટલે ડાબી બાજુ 0 હોય તો કાંઈ મતલબનું નહીં, પાછળ હોય તો લખવાનું. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 1 અને 2, તો અહીંયા શું આવી જાય, 100. તો હવે 5 એકુ 5 અને 20 50 100 થાય, બરાબર. તો અહીંયા હું લખું કે 5 એકુ 5 અને 20 50 100, તો અહીંયા કેટલાય વખત શું વધ્યા, તો કે 1 ના છેદમાં 20, તો એ આપણો શું થયો, એનો જવાબ, એને એને 0.05 વડે એને નાના રૂપમાં લખવું હોય તો 1 ના છેદમાં 20 લખી શકાય છે. એવી જ રીતે અહીંયા કેટલા આવે, 75, આ 75 છે, 75 પોઈન્ટ પછી 1 અને 2, તો છેદમાં કેટલા આવી જાય, 100. હવે મારે એના છેદ ઉડતા હોય તો એના છેદ ઉડાડવાના, 25 તેરી 75
અને 25 ચોકુ 100 25 25 ઉડી જાય શું વધે 3 ના છેદમાં 4 તો એનાથી સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો તો 0.75 આવી બરાબર 3 ના છેદમાં 4 એવી રીતે લખી શકાય છે એના પછીના છે એ તમારે જાતે ગણવાના છે જેથી તમારી પ્રેક્ટિસ થાય અધ્યાય 8.3 એમાં ક્વેશ્ચન નંબર 1 કે કઈ સંખ્યા મોટી છે તો આપણને અહીંયા બે સંખ્યાઓ આપેલી છે એ બે સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે એ દર્શાવવાનું છે તો એના માટે આપણે પોઈન્ટ હોય તો પોઈન્ટ કાઢીને 0 લગાડી છેદમાં છેદ દર્શાવીને આપણે જોઈ શકીએ છીએ તો પહેલું છે એ સંખ્યા આપણે જોઈએ તેમાં પહેલું છે 0.3 કે 0.4 એ બેમાંથી કોણ મોટું છે તો અહીંયા 0.3 છે એને આપણે દશાંશમાં લખોય તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 3 ના છેદમાં 10 થઈ જાય અને 0.4 છે તો એને દશાંશ સ્વરૂપે લખો તો 4 પોઈન્ટ નીકળી જાય તો 4 ના છેદમાં 10 થઈ જાય તો 3 ના છેદમાં 3 મોટા કે 4 મોટા તો કે 4 નો 2 ના છેદ સરખા છે છેદ સરખા હોય તો આપણે નક્કી કરી શકીએ છીએ કોણ મોટા તો આના છેદ સરખા છે તો 3 મોટા કે 4 તો આપણે જોવા જઈએ તો 4 મોટા કહેવાય તેથી 0.3 અને 0.4 માં કોણ મોટા કહેવાય તો કે 0.4 તેથી અહીંયા લખાય 0.3 એ 0.4 કરતાં નાની સંખ્યા છે એટલે કે 0.4 એ 0.3 કરતાં મોટી સંખ્યા છે એટલે 0.4 એ કેવા છે મોટા છે એવી જ રીતે એમાં બીજું છે 0.07 કે 0.02 તો બે આના પોઈન્ટ કાઢવા હોય તો બેના છેદમાં જો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 7 લખીને 2 જીરા છેદમાં આમાં પોઈન્ટ પછી આ બે સંખ્યા છે તો 2 લખીને 2 0 હવે 7 ના છેદમાં 100 અહીંયા મળ્યું એક 7 ના છેદમાં 100 અને 2 ના છેદમાં 100 તો 2 ના છેદ સરખા છે હવે આમાં જો ને 7 મોટા કે 2 મોટા તો કે 7 મોટા થાય તેથી 0.07 મોટા છે અને 0.02 કેવા છે નાના છે તો આમ 0.7 એ 0.02 કરતાં કે 0.07 એ 0.02 કરતાં કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે હવે એમાં છે એના પછીનું તો કે એમાં છે 0.3 કે 0.8 તો 3 છે એ પૂર્ણ સંખ્યા છે એને પોઈન્ટ નથી તો હંમેશા એટલું યાદ રાખવાનું પૂર્ણ સંખ્યા હોય આ અપૂર્ણાંક સંખ્યા છે ને આ પૂર્ણાંક સંખ્યા છે તો 3 જ હંમેશા મોટા થાય તો આમાંથી મોટા કોણ થશે 3 અથવા તમને અહીંયા કરવું હોય તો તમે આવી રીતે કરી શકો છો 0.8 પોઈન્ટ પછી એક છે તો 8 ના છેદમાં 10 તો આ બેમાંથી કોણ મોટા થશે 3 તો આમ આ બેમાંથી 3 કેવા થશે મોટા તો આમ 3 એ 0.8 કરતાં કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે હવે એના પછીનું છે 0.5 અને 0.05 સંખ્યા છે તો એમાં જુઓ તો અહીંયા છે આ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 5 ના છેદમાં 10 બરાબર હવે અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો અહીંયા 2 કેટલા આવી જાય 100 આવી જાય 5 ના છેદમાં પણ હવે આપણી પાસે જો આપણને છેદ સરખા કરવા પડે તો અહીંયા મને ખાલી 5 ના છેદમાં 10 મળ્યું ને અહીંયા 5 ના છેદમાં 100 મળ્યું બરાબર તો એ ચાલે નહીં તો એના માટે મારે શું કરવા પડશે તો કે અહીંયા 5 ના છેદમાં 10 છે તો આને મને કેટલા સાથે ગુણ છેદ સરખા કરવા પડે 100 લઈ આવવા છે તો આને 10 સાથે ગુણો તો ઉપર 10 સાથે ગુણાવે તો 5 દાળ 50 અને 100 10 × 10 એટલે 100 બેમાં 50 ના છેદમાં 100 અને આ કેટલા મળ્યા 5 ના છેદમાં 100 તો 5 ના છેદમાં જે છે 0.5 આ જે કઈ 5 ના છેદમાં 100 કોને મળ્યા હતા તો કે 0.5 ને આ આનો જવાબ આવ્યો આ અને આનો આવ્યો આ તો આ બેમાંથી મોટા કોણ કહેવાય તો કે આ કહેવાય તો 0.5 શું છે મોટા છે 0.05 કરતાં કયા મોટા છે 0.5 મોટા છે તો આમ 0.5 એ 0.05 કરતાં કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે તો એના પછીના છે એ તમારે આવી જ રીતે જાતે કરવાના છે હવે એમાં ક્વેશ્ચન 2 એમ છે કે આ પ્રકારના એટલે કે જે ક્વેશ્ચન નંબર 1 જે આપણે કર્યું કે કઈ સંખ્યા મોટી છે તો એ પ્રકારના 5 વધુ ઉદાહરણ બનાવો અને તેમાંથી મોટી સંખ્યા લખો તો આવા મેં તમને આવી રીતે બીજા જો 5 અહીંયા 5 6 અહીંયા દર્શાવેલા છે 0.32 કે 0.23 એ પણ તમારે શું કરવાનું એવી જ રીતે જે તમે ક્વેશ્ચન નંબર 1 માં કર્યું આ ક્વેશ્ચન નંબર 2 આવા 6 મેં બીજા તમને ઉદાહરણ આપ્યા તો એના જે પહેલું જે કર્યું એવી જ રીતે આ બીજું કરવાનું છે જે તમારે શું કરવાનું છે અને જાતે કરવાનું જેથી તમને સરળતાથી આ સમજાય છે આ કે આમાં શું કહેવાનું છે અને કેવી રીતે દાખલા કરવાના છે તો ક્વેશ્ચન નંબર 2 પણ ક્વેશ્ચન નંબર 1 જેવો જ છે જે તમારે આમાં જાતે ગણવાનો છે